હલો અવાજ આવે છે બેટા ઓકે 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 બે મિનિટ ચાલો ખાલી એડ કરી લઈએ આપણે આનંદ અને હોસ્ટ બનાવી દઉં છું એડ કર્યા કરજે બરાબર ઓકે ચાલો જુઓ હવે આપણો જે ચર્ચાનો વિષય છે એ છે બેટા બોર્ડની એક્ઝામ જે નજીક આવી રહી છે અને જેમ જેમ એક્ઝામ નજીક આવશે એટલે થોડું ટેન્શન આપણા ઉપર વધતું જશે અને બીજી વસ્તુ એક બાજુ જોઈએ તો આપણે અત્યારે એવી સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યા છીએ કે કોરોનાનો જે મહાર છે તે વધી રહ્યો છે દિવસે દિવસે તમે લોકો ન્યૂઝપેપરમાં અથવા તો સ્ટેટસમાં અથવા તો બધી જગ્યા પરથી તમે સાંભળતા હશો કે ભાઈ કોરોના 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 વધી રહ્યું છે એટલે એક વખત આપણા મગજમાં એવો ખ્યાલ પણ આવે કે ભાઈ કદાચ એક્ઝામ પાછળ જાય કદાચ એક્ઝામ ન લેવાય કે વોટ એવર કંઈ પણ બેટા એક વસ્તુ મગજમાં રાખજો કે બોર્ડની એક્ઝામ લેવાય ન લેવાય પાછળ જાય એ બધા પછીના પ્રશ્ન છે પણ તમારી જે અત્યારે મહેનત તમે લોકો જે કરી રહ્યા છો એ મહેનત તમે તમારી કન્ટિન્યૂ રાખજો જો અહીંયાથી તમે અટકી ગયા તો તમારા કરિયરનો ગ્રાફ તમે જે વિચારેલું હશે એના કરતાં એકદમ પાછળ જાયલો જશે એટલે આ એક વસ્તુ મગજમાં રાખજો કે આપણી બોર્ડની એક્ઝામ લેવાવાની જ છે જે ડેટ ફિક્સ થઈ છે એ ડેટ ના જ લેવાવાની છે આ વસ્તુ મગજમાં રાખજો બીજી વસ્તુ મારે એવું કહેવાનું કે બેટા ઘણા બધા સ્ટુડન્ટ્સના મેસેજ પણ આવે છે ફોન પણ આવે છે કે સર અમારાથી આ સબ્જેક્ટ થાય છે આ સબ્જેક્ટમાં એટલી બધી મહેનત નથી થતી તો બેટા એક વસ્તુ મગજમાં રાખજો કે તમારું જે રિઝલ્ટ ઓવરઓલ સારું આવવાનું છે તે બધા સબ્જેક્ટથી આવવાનું છે બધા સબ્જેક્ટ એટલે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અથવા બાયો પછી સંસ્કૃત અથવા તો કમ્પ્યુટર અને ઇંગ્લિશ તો બધા સબ્જેક્ટમાં બેટા ઇક્વલ અને જબરજસ્ત મહેનત કરજો એવું નહીં કે કોઈ એક સબ્જેક્ટમાં આપણે વધારે મજા આવે છે અથવા તો કોઈ એક સબ્જેક્ટમાં વધારે સર ઇન્ટરેસ્ટ લેજો તો એની પાછળ જ આપણે વધારે મહેનત કરીએ કારણ કે ત્રણે ત્રણનું ઇક્વલ મહેનત હશે બેટા તો એ રિઝલ્ટ તમારું રિફ્લેક્ટ થશે એટલે ઇક્વલ મહેનત તમે કરતા રહેજો બરાબર અને બીજી વસ્તુ બેટા એ કહેવાની કે અત્યારે સૌથી મોટામાં મોટો પ્લસ ફેક્ટર છે એ તમારો તમારી ઉપરનો આત્મવિશ્વાસ આ વસ્તુ એક મગજમાં રાખજો તમારે તમારી ઉપર જ અત્યારે વિશ્વાસ રાખવાનો છે હવે તમે જે પણ પેપર પ્રેક્ટિસ કરો છો ઘણા સ્ટુડન્ટ્સને એવા પણ મેસેજ આવે કે સર અત્યારે કોરોનાનું આવું છે તો અમે પેપર પ્રેક્ટિસ કેવી રીતના કરીએ તો સ્કૂલમાં જઈને પેપર પ્રેક્ટિસ કરીએ ઘરેથી કરીએ સર અમે પેપર પ્રેક્ટિસ કેવી રીતના કરીએ તો બેટા એક મારો પ્રશ્ન એ પણ છે કે તમને તમારા પર વિશ્વાસ હોય તમે એક રૂમમાં બેસીને તમે જાતે સેલ્ફ આપણે કહીએ ને કે આપણું પોતાનું ઇન્સ્પેક્શન આપણે જાતે કરી શકતા હોય બેટા તો તો ગમે તે જગ્યા ઉપર પેપર બેસીને તમે લખો એ તમારા માટે સારું જ છે બરાબર પેપર જુઓ પેપર તમે ઘરે લખો સ્કૂલે લખો કે ગમે તે જગ્યા ઉપર લખો પણ બેટા તમારે તમારી પર ટ્રસ્ટ હોય તમને તમારી પર વિશ્વાસ હોય કે નહીં હું પેપર મારી રીતના મારા ટાઈમિંગ પ્રમાણે તમે કોઈ પણ ટાઈમ ફિક્સ કરી નાખો કે હું આ ટાઈમિંગમાં લખીશ બરાબર ને હું તો તમને એવું કહું છું કે તમારો અત્યારથી જ ટાઈમ એ રીતના ફિક્સ કરો કે જે બોર્ડનો ટાઈમ છે સપોઝ કે બોર્ડનો ટાઈમ છે થ્રી ટુ સિક્સ બરાબર તો થ્રી ટુ સિક્સનો જ તમારો ટાઈમ ફિક્સ કરી નાખો જો એ ટાઈમમાં પ્રેક્ટિસ તમે આ છેલ્લા જેટલા પણ દિવસો બાકી છે એ પ્રેક્ટિસ તમે એ ટાઈમમાં કરશો બેટા તો ડેફિનેટલી રિઝલ્ટ નીકળશે પણ સમજો અહીંયા આખા વર્ષનો ખેલ માત્ર ત્રણ કલાકમાં બતાવવાનો છે બધા સબ્જેક્ટમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી કમ્પ્યુટર ઇંગ્લિશ માત્ર ત્રણ કલાકમાં જ તમારો ખેલ થવાનો છે એટલે એ ખેલ રમવાનો જે સમય છે એ બોર્ડનો ત્રણથી છનો હોય છે તો સીધી વાત છે તમે પણ એની જ પ્રેક્ટિસ કરો ને ત્રણથી છમાં માં જબરજસ્ત બરાબર છે હા જો સમજો બેટા મહેનત બધા કરતા હોય છે પણ સાચી દિશામાં મહેનત કરતા હોય એનું રિઝલ્ટ નીકળે છે આફ્ટર ઓલ રિઝલ્ટ આવ્યા પછી આપણે મગજમાં એવું રહી જાય કે મેં આ પ્રેક્ટિસ ન કરી એના કરતાં બેટર છે કે આપણી પાસે જે ડિરેક્શનમાં આપણે જવું છે એ ડિરેક્શનની આપણે મહેનત કરીએ તો વેલ એન્ડ ગુડ બરાબર બીજી વસ્તુ બેટા મારે એ કહેવાની કે હવે કંઈ નવું શીખવા નહીં બેસતા તમે જે પણ વાંચેલું છે તમે જે પણ કરેલું છે એનું વારે વારે રિવિઝન કરો બરાબર અને રિવિઝન કર્યા પછી બેટા હું તો એવું કહું છું કે જેટલી વાર તમારાથી રિટર્ન પ્રેક્ટિસ થાય એટલી રિટર્ન પ્રેક્ટિસ તમે ચાલુ રાખો બરાબર જેટલી રિટર્ન પ્રેક્ટિસ બેટા તમારી રહેશે એટલું બોર્ડમાં તમને હેલ્પફુલ થશે સેકન્ડ વસ્તુ બેટા કે પચાસ એમસીક્યુઝ છે પચાસ થિયરી છે તો થિયરીમાં તમારે બે કલાકનો ટાઈમ મળે છે એમસીક્યુઝમાં બેટા એક કલાકમાં પચાસ એમસીક્યુ સોલ્વ કરવાના છે બરાબર એટલે એક વસ્તુ વસ્તુમાંથી કાઢી નાખજો કે તમે જે પ્રેક્ટિસ કરો છો એ બેઠા પૂછાશે ના બેટા ન પણ બેઠા તો સર શું કરવાનું તો સમજો ત્યાં બેટા પ્રેઝન્સ ઓફ માઇન્ડ જરૂરી છે જે પણ ક્વેશ્ચન તમને પૂછાયો છે એ ક્વેશ્ચન તમે ડેફિનેટલી હું તમને કહું છું કે તમે જો પ્રોપર એમસીક્યુઝની પ્રેક્ટિસ કરેલી હશે તો એ એમસીક્યુઝ એમાં હસે હસે ને હશે જ બેઠો નહીં હોય પણ કોન્સેપ્ટ તો એના જેવો પૂછાશે જ એટલે જો તમે કોન્સેપ્ટ થોડો પણ લગાવ લગાવતા તમને બેટા આવડતો હશે વેલ્યુ પોટ કરતાં ઇક્વેશન આવડતી હશે તો ડેફિનેટલી એમસીક્યુઝ તમારાથી ઇઝીલી સોલ્વ થઈ જશે અને જે સ્ટુડન્ટ બેટા એવું લાગે છે કે મારાથી સ્કોર મારે નાઇન્ટી અપ સ્કોર કરવો છે મારે નાઇન્ટી ફાઈવ અપ સ્કોર કરવો છે એ વિદ્યાર્થીઓ એ સ્ટુડન્ટને તો બેટા ખાસ કહું છું કે એનસીઈ આરટીમાંથી એક ખૂણો બાકી નહીં રાખતા મહેરબાની કરીને એક ખૂણો એનસીઈ આરટીમાંથી બાકી નહીં રાખતા બરાબર જેમને જબરજસ્ત નાઇન્ટી ફાઈ અપ સ્કો સબ્જેક્ટની વાત કરું છું હું કોઈ પર્ટીક્યુલર એક સબ્જેક્ટની વાત નથી કરતો અને જે સ્ટુડન્ટને એવું લાગે છે કે સર અમારે થોડું પાસ થવામાં થોડી તકલીફ પડે એમ છે જો સમજો બેટા પાસ થવું એ તમને લોકોને તમારી મહેનત પરથી ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે ભાઈ આપણી મહેનત કેટલી છે તો હજી તમારી પાસે ટાઈમ છે બેટા છેલ્લી ઘડી સુધી લડી લેવાનું આપણે છેલ્લી ઘડી સુધી લડી લેવાનું છે એટલે તમને ક્યાંય પણ તકલીફ પડે તો એની ટાઈમ તમે મારી હેલ્પ લઈ શકો છો બરાબર કે સર ને પૂછવામાં સર આવું કહેશે સર તેવું કહેશે એવું નહીં બેટા એની ટાઈમ તમે તમારા જે મનમાં જે પણ છે પ્રશ્ન તમારા એની ટાઈમ તમે પૂછી શકો છો મારે ખાલી બેટા એક જ વસ્તુ તમને કહેવાની કે બસ આ તમારી લાઈફના છેલ્લા વીસ દિવસો છે એવી રીતના માની અને જોરદાર મહેનત કરો કારણ કે બેટા ટ્વેલ્થનું રિઝલ્ટ એ તમારું આખો ટર્નિંગ પોઈન્ટ બની જશે બીજી વસ્તુ બેટા હું તમને કહું છું કે અત્યારે જે કોરોનાની સિચ્યુએશન છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હિંમત હારી ચૂકેલા છે પણ એ હિંમત હારવાની નથી એ હિંમત બેટા આપણે જબરજસ્ત બતાવવાની છે કે હજુ અમે કંઈક કરી શકીએ છીએ બરાબર છે અને શોધમાં કે આટલું જ કરીએ તો એ બધું બેટા હવે તમને કેટલું તમે વાંચેલું છે અત્યાર સુધી એની ઉપર મહેનત કરો નવું નવું શોધવા હવે નહીં નીકળો મહેરબાની કરીને આ બધા સ્ટુડન્ટને હું કહું છું જેટલું તમારું થઈ ગયું છે દેટ ઇઝ વેલ એન્ડ ગુડ કારણ કે હવે બેટા દિવસો ઓછા છે સબ્જેક્ટ પાંચ છે કારણ કે પાંચ સબ્જેક્ટને તમે ચાલો વીસ દિવસમાં પણ ડિવાઈડ કરશો તો પર સબ્જેક્ટ તમને બેટા ચાર દિવસ મળશે અથવા પાંચ દિવસ મળશે તો એમાં તમારું રિવિઝન જ માંડ માંડ થઈ રહેશે બરાબર એટલે રિવિઝન ઉપર ફોકસ અત્યારે કરો કારણ કે વાંચ્યા જ કરશો ને રિવિઝન નહીં કરો બેટા તો તકલીફ પડશે હમણાં અમે એક એનાલિસિસ જોયું એક બહુ હોશિયાર સ્ટુડન્ટ હતી બેટા એનું એનાલિસિસ એવું હતું કે એ સ્ટુડન્ટ એકદમ ભ્રયંકર હતી જબરજસ્ત અને જેઈ ની જ એક્ઝામની હું વાત કરું છું કે એનું એનાલિસિસ બેટા એવું હતું કે નો ફર્સ્ટ એટેમ્પ ગયો બહુ જ સ્કોલર સ્ટુડન્ટ હતી એ ફર્સ્ટ એટેમ્પમાં બેટા એના સેવન્ટી નાઇન પીઆર આવ્યા એટલે એ ઇન્સ્ટિટ્યૂટ વાળા પણ થોડા શોક થઈ ગયા અને એ સ્ટુડન્ટ પણ પોતે શોક થઈ ગઈ પછી સેકન્ડ એટેમ્પમાં બેટા એના નાઇન્ટી નાઇન પીઆર આવ્યા તો એ બે વચ્ચેના ગેપમાં એનું કાઉન્સેલિંગ થયું અને એને પૂછવામાં આવ્યું કે બેટા આનું રીઝન શું છે તો બેટા કાઉન્સિલિંગમાં એવું ખબર પડી કે એ જે સ્ટુડન્ટ હતી એને બધું જબરજસ્ત બધું અઘરી અઘરી બધી વસ્તુ વાંચેલી બરાબર અને બેઝિક વસ્તુ એને થોડી ક્લિયર થતી નહીં એને બધા ડિફિકલ્ટ એક્ઝામ્પલ બધા કરી નાખ્યા જે આપણે વાત કરીએ તો ભાઈ ફિઝિક્સમાં એચ સી વર્મા છે ડીસી પાંડે છે બધું જ એને કરી નાખેલું બરાબર પણ જે બેઝિક વસ્તુ આવે એની એટલી પાવરફુલ નહોતી તો એ જે કાઉન્સિલિંગ થયું એમાં બધી એને જે ચર્ચા કરી બેટા એ ખૂબ સમજવા જેવી છે કે નાની નાની વસ્તુની નોટ્સ બનાવો જે તમને પાવરફુલ નોટ્સ હવે બનાવવાનો ટાઈમ નથી તમે જે પણ નોટ્સ બનાવેલી હશે નોટ્સને રિફર કરો બેટા નાની નાની વસ્તુઓ જે રીફર કરવી જરૂરી છે કારણ કે બોર્ડની એક્ઝામ બેટા ઇઝી લેવલની હોય છે અને ઇઝી લેવલની બોર્ડની એક્ઝામમાં બેટા જે નાના નાના કી કોન્સેપ્ટ હોય છે એમાં તમારી પાસે લાંબો કોન્સેપ્ટ નથી પૂછવાના નાના કન્સેપ્ટ જ પૂછવાના છે બરાબર તો એની ઉપર ફોકસ કરો ઓકે અને બીજું બેટા એક્ઝામ તમે ગમે ત્યાંથી આપો પેપર ગમે ત્યાંથી લખો બેટા બરાબર પણ તમને તમારા પર વિશ્વાસ હોવો જોઈએ અને બીજું બેટા અત્યારે હવે આપણે જે ચોરી કરવાનો ટાઈમ ને એ બધું હવે પતી ગયું હવે એવું નથી કરવાનું આપણે જેટલા પણ એકમ કસોટીના પેપર લેવાયેલા છે જેટલા પણ બોર્ડના પેપર્સ છે બેટા એની પર ફોકસ વધારે કરજો જે બોર્ડનું પેપર એટલે બે હજાર વીસનું પેપર જે લેવાયું તે અને બોર્ડ તરફથી હમણાં એક મોડેલ પેપર આવેલું હશે તે પેપર અને જેટલી પણ તમારી એકમ કસોટી લેવાઈ છે એમાં કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન અને એમસીક્યુ પૂછાયેલા છે એની પર ફોકસ કરજો પાસ થવું બેટા ઈઝી છે સારો સ્કોર કરવા માટે થોડી ટફ મહેનત કરવી પડશે બરાબર પાસ તો બાકી તમે આરામથી થોડી પ્રોપર ગાઈડલાઇનમાં તમે મહેનત કરશો આરામથી યુ કેન વિન ટ્વેલ્થ સાયન્સ તમે ટ્વેલ્થ સાયન્સને આરામથી જીતી જશો બેટા ઓકે સો આનંદ પટેલ આર્યન પટેલ બિનલ દિયા હીર હિત ઈશાન ઈશાન ઠુમ્મર જીનલ તમારે બેટા તમારા તરફથી કોઈ ક્વેશ્ચન હોય કંઈક પૂછવું હોય તો પૂછી શકો છો બરાબર જે ફાઇનલ રિઝલ્ટ છે ને બેટા એમાં તમારું પરફોર્મન્સ સારું જળવાઈ રહે આ વસ્તુ મગજમાં રાખજો બરાબર તમારું પરફોર્મન્સ સારું જળવાઈ રહે એટલા માટે ત્રણે ત્રણ સબ્જેક્ટમાં જબરજસ્ત અને એક નંબર મહેનત કરવી જરૂરી છે અને હવે બેટા હજુ એકવાર લાસ્ટમાં એન્ડમાં હું તમને કહી દઉં છું નવું શીખવાનું ટાળજો જેટલું તમે વાંચ્યું છે એની મહેનત કરજો એન ફૂલ અને ઓલરેડી બેટા તમને કેટલા કેટલા ચેપ થર્ટી પર્સન્ટ રિડ્યુસ સિલેબસ છે એમાંથી કંઈ પૂછાવાનું નથી બરાબર છે તો જે સેવન્ટી પર્સન્ટેજ છે બોર્ડ માટે એટલું તમારા માટે ઇનફ છે એટલું તમે કર્યા કરજો અને કોઈપણ ક્વેરીઝ હોય એની ટાઈમ બેટા પૂછી શકો છો ઓકે અને જેવી તમારી બોર્ડની એક્ઝામ પચશે બેટા એટલે જે નીટના સ્ટુડન્ટ છે એમના માટે આપણે સ્પેશિયલ એમસીક્યુ સોલ્યુશન થાય એ આપણે સ્ટાર્ટ કરીશું બરાબર ઓકે જીનલ પટેલ ખુશી મિસ્ત્રી ક્રિશિત કૃપાલી કૃપાલી ચાંપાનેરી એન્ડ કૃપાલી પટેલ ઓકે કોઈ ને ક્વેશ્ચન છે હવે પૂછવા જેવું રોનિત ઈશાન ચાલો કોઈ પણ ક્વેરીઝ હોય બેટા મને પર્સનલમાં મેસેજ અથવા તો કોલ કરીને પૂછી લેજો ઓકે ઓલવેઇઝ વિથ યુ એન્ડ ખરેખર આપણે કોરોના કાળમાં તમારી સાથે જે સમય વિતાવ્યો એમાં સ્કૂલ ટાઈમમાં ઓછો અને આપણે ઓનલાઈન સમય વધારે વિતાવ્યો છે બરાબર તો ઓલવેઇઝ તમે બધા મારા ફેવરિટ સ્ટુડન્ટ રહેશો એન્ડ ફ્યુચર ગમે ત્યારે બેટા તમને જરૂરિયાત પડે એની ટાઈમ આઈ એમ ઓલવેઝ વિથ યુ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર અપકમિંગ બોર્ડ એક્ઝામિનેશન થેન્ક યુ બેટા બાય બાય ઓલ ઓફ યુ Welcome, welcome. Welcome, welcome.